અબડાસાના ધારાસભ્ય વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા બાદ લોકોનો આભાર માન્યો। અબડાસા વિસ્તારના સનિષ્ઠ અને કર્મિષ્ઠ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા પછી 454 ગામોનો આભાર દર્શનનો ગામે ગામ રૂબરૂ જઈ આજે પૂર્ણ કરેલ છે અને 2200 થી વધુ લેખિતમાં રજૂઆતો મળેલ છે અને પ્રદ્યુમનસિંહે આત્મવિશ્વાસથી પ્રશ્નોના ઉકેલ માટે ખરા દિલથી પ્રયાસો શરૂ કરેલ છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબે ઘણા કાર્યોને મંજૂરી આપેલ છે। ત્યારે આજે અબડાસા વિસ્તારના 20 ગામોનો પ્રવાસ પૂર્ણ કરીને રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં તાપણાના સંગાથે અબડાસા ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, પરેશભાઈ ભાનુશાલી, નરેન્દ્રસિંહ જાડેજા સાથે અબડાસાની પ્રજાની સુખાકારી માટે ચિંતા અને ચર્ચા કરી રહ્યા છે અને જાગૃત ધારાસભ્યને કોટી કોટી પ્રણામ। બાપુ, ખાસ કરીને આજે તમામ ગામડાઓની મુલાકાત લીધી, વિજય થયા બાદ કેટલા ગામડાઓની મુલાકાત લીધી અને શું કેવું લોકોનું પ્રતિસાદ? હું અત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી લડી જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીના ત્રણેય તાલુકાના નલિયા, લખપત અને નખત્રાણા ત્રણેય પાર્ટીના હોદ્દેદારો નવા નિમાયેલા કે પૂરો બધા અને આપણા જિલ્લાના પ્રમુખ બધા ભેગા મળીને એવું નક્કી કરેલું કે એક એક ગામે આપણે મુલાકાત લેવાની, તો પછી તે પછી નક્કી કરી ત્યાં પછી ત્રણેય તાલુકાના 452 ગામ થાય છે, એક એક નાની વાંઢું હોય કે મોટું ગામ હોય, કોઈક ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે મિટિંગ ઉપર કરવી પડે, એક એક ગામના ગામમાં જઈ અને લેખિતમાં જે પણ પ્રશ્નો હોય, ગામ લેવલના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, એ પ્રશ્ન ખેડૂતોના હોય કે પશુપાલકના હોય, ટ્રક ટ્રાન્સપોર્ટના હોય, કોઈ પણ પ્રશ્નો હોય, એક એક જઈ રૂબરૂ લેખિતમાં લઈ અને આજે અમે ત્રણેય તાલુકા સંપૂર્ણ રીતે 452 ગામમાં ફરી વળ્યા। અમુક ગામમાં કોકમાં કારણસર કોઈ મરણું થઈ ગયેલું, એ રીતે 5-10 ગામમાં અમે બાકી રાખ્યા છે, બાકી બધા ગામમાં એક એક વાર બધે આભાર માની અને લેખિતમાં બધાના કામમાં રોડ ના હોય, ડેમ ના હોય, કોઈ ઇલેક્ટ્રિક લાઇનના જે પણ પ્રશ્ન છે પ્રજાહિતના, બીપીએલ જાતિના કાર્ડના, બીપીએલ પ્લોટ, મકાન, બાથરૂમના જે કામ છે આપણા, એ બધાના કામ નોંધી અને અત્યારે આજે અમે આ છેલ્લે પૂર્ણાવતિ તરફ આજે જઈ રહ્યા છીએ। 452 ગામ ફર્યા અને જે તે હું કોંગ્રેસમાં હતો તો પણ બધા ગામ ફર્યો હતો અને આ વખતે તો બહુ જ, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે એક એક કાર્યકર્તા સાથે રહે અને જે ગામના હોય એ પણ આપણે કહીએ એટલે એ તારીખના ટાઈમ ઉપર હાજર હોય, એટલે બહુ કામ કરવાની મજા આવી અને એક એક હોટરોને મને મત આપ્યા કે ના આપ્યા, જે ગામમાં મત મને એક પણ નથી મળ્યો પણ એ ગામમાં પણ ગયો છું, કારણ કે હવે અત્યારે હું બધાનો ધારાસભ્ય છું એટલે તમામનો એટલો જ હક છે, એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અત્યારે હું નલિયા હાજર છું તો અત્યારે છેલ્લા ગામ પૂરા કરી અને અત્યારે મારા ભેગા જયદીપસિંહ જાડેજા તાલુકાના મંત્રીશ્રી છે બીજેપીના, તેમજ અમારા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હનુભાભાઈ, તેમજ અમારા પૂર્વ મંત્રી શ્રી પરેશભાઈ ભાનુશાલી, તમામ પક્ષના ભેગા મળી અને એક એક ગામમાં ફર્યા છીએ અને સંતોષકારક બધાને જવાબ આપ્યો છે અને લોકો પણ અમને બહુ માન આપ્યું અને બધાએ સાંભળ્યા છે અને બહુ ને ખુશી થઈ, હજી પણ જે પણ પ્રશ્ન હશે એ અમે સાથે રહી વહેલી તકે કેમ સરકારમાંથી બધા, મારો વિસ્તાર એકદમ બેકવર્ડ છે, બોર્ડર વિસ્તાર છે, તો આનામાં કામોની બહુ અપેક્ષા છે લોકોને, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને રૂપાણી સાહેબને પણ એક જ વિકાસ એ જ વાત, તો 100% બધાનું કામ થશે એવો મને પણ વિશ્વાસ છે। સર, ત્રણેય તાલુકાનો આ પ્રવાસ કર્યું, કેવું લોકોનું પ્રતિસાદ મળ્યું છે અને શું કહેશો લોકોનું, કેવી રીતે આભાર માનશો? અત્યારે લોકોને કે આભાર ને પાછા, અત્યારે મારા જે રોડ છે એસ્ટેટના અને તાલુકાના, એ 50 કરોડના રોડ એસ્ટેટ ને તાલુકાના ત્રણેય તાલુકાના થઈ હમણાં 2 દિવસમાં જ અમારા આપણા મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ દ્વારા અત્યારે મને 50 કરોડ દેવામાં આવ્યા છે, તો એ પણ મોટા ઘણા બધા કામ થઈ ગયા અને હજી પ્રજાને બહુ આશા છે અને 100% મને ખાતરી છે કે એક એક કામ પૂર્ણ, લગભગ સમજો ને 2000 જેવી અરજીઓ આવી છે મારા પાસે ગામો ગામની, પણ એક એકને સંતોષકારક જવાબ આપીશ અને જે જે વિભાગમાં હશે એનામાં લેટર લખી અને હું એમનું પૂરેપૂરું કામ કરીશ, એ મને પૂરેપૂરો મને પલટી ઉપર મને મારા ઉપર પણ વિશ્વાસ છે કે હું કામ 100% કરી શકીશ। અત્યારે ખાસ જોઉં તો અબડાસા, લખપત, નખત્રાણા એનો મતદારોનો જે આભાર એવું કોઈ શબ્દ નથી કઈ રીતે આભાર માનું,
કારણ કે ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ કરી વિશ્વાસ મૂકી અને બહુ જંગી બહુમતીથી મને જીતાયો છે, તેમજ કે સાધુ સંત પીર ફકીર એના બધાના ખૂબ આશીર્વાદ અને એક એકના વ્યક્તિને ખૂબ આશીર્વાદ છે. હવે મારા સામે બહુ જવાબદારી વધી છે અને 100% એ લોકો બધાના મતદારોનો સાથ સરકાર છે અને સાધુ સંત પીર ફકીરોના બધાના આશીર્વાદ છે, તો 100% હું સફળતા આનામાં લઈ આવીશ. રમેશ ભાનુશાલી, KTV ન્યૂઝ, અબડાસા.